મારું નામ વિમલ ચુડાસમા છે ને હું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આપું છું. ત્યારે ચોરવા નગરપાલિકાના કોર્પોરેટર અને ચોરવા નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ સેવા આપી ચૂક્યો છું. ત્યારે આજે કોંગ્રેસ પાર્ટી અને તે જૂનાગઢ લોકસભાના ઉમેદવાર હીરાભાઈ જોટવા દ્વારા મને ચોરવાડ નગરપાલિકા શહેરની જિમ્મેદારી સોંપેલી છે અને એ સોંપવા પહેલાં એમને મિટિંગ પણ બોલાવેલી હતી. એમાં વડીલ શ્રી અમભાઈ સોલંકી, વડીલ શ્રી મેરુભાઈ પંપાણિયા, વડીલ શ્રી જયકરભાઈ ચોટાએ, જિલ્લા કોંગ્રેસ પ્રમુખ કરશનભાઈ બારડ અને તાલુકા કોંગ્રેસ પ્રમુખ તિરમભાઈ બામોટિયા હાજર હતા અને તેમને કીધેલું કે તમે બધા એમના ઘરે જાઓ. કરશનભાઈ બારડ જિલ્લા પ્રમુખને અને હિરેનભાઈ બામરોટિયા તાલુકા પ્રમુખને એમને કીધું કે તમે એમના ઘરે જાઓ અને ધારાસભ્યને કહો કે નેવું સોમનાથ વિધાનસભાની જિમ્મેદાર હીરાભાઈ જોટવા પોતે સંભાળવા માગે છે અને ચોરવાડની એ ચોરવાડની જિમ્મેદારી વિમલભાઈ ચુડાસમાએ એમને કહેજો કે એ સંભાળે, કારણ કે અહીંના જે ભાજપના ઉમેદવાર જે છે લોકસભાના એ અહીંના ચોરવાડના છે અને ત્યાંની જિમ્મેદારી સંભાળે એવું મને મારા ઘરે આવીને આ બંને કીધેલું અને આ બધા વડીલોની વાત વચારે વાત થયેલી એટલે હું આ જિમ્મેદારી ચોરવાડ નગરપાલિકાની સંભાળી રહ્યો છું અને અમે આજે સવારે ડોર ટુ ડોર પ્રચાર પણ કેટલા દિવસથી ચાલુ છે અને આજે દુકાન ટુ દુકાન 5 વાગ્યા સુધીનો સમય છે ત્યાં સુધી દુકાન ટુ દુકાન પર પ્રચાર અમે મોટી સંખ્યામાં લોકો લઈને કરીએ છીએ અને અહીંની જિમ્મેદારી મને જ્યારે હીરાભાઈ ચોટો આપી છે ત્યારે હું નિષ્ઠાપૂર્વક નિભાવીશ અને અહીંની જિમ્મેદારીમાં જે જિમ્મેદારી આપી છે કામ કરીને નિભાવીશ. ત્યારે જગમલભાઈ વાળાએ જે મારી ઉપર આક્ષેપ નાખ્યો છે એ જગમલભાઈ વાળા અવારનવાર આક્ષેપ નાખવા માટે ટેવાયેલા છે, કારણ કે 2022માં તે મારી સામે ફોર્મ ભરેલું અને 32,000 તેમની ગાડી અટકાયેલી અને એ ત્રીજા ક્રમ ઉપર આવેલા એટલે 2022માં મારી સામે હારેલા છે એના કારણે એ અત્યારે એ બોલી રહ્યા છે. ને અમે જગમલભાઈ તો હંમેશા પહેલેથી બીજેપીના માણસ છે અને બીજેપી વિચારધારાએ ટેવાયેલા છે અને અમે દર ચૂંટણીમાં અપક્ષમાં હોય કે આમ આદમી પાર્ટીમાં હોય કે અન્ય કોઈ પણ પાર્ટીમાં હોય કોઈને સમર્થન આપ્યું હોય તો હંમેશા બીજેપીને ઇશારા કરે છે. જ્યારે 2017માં મને સપોર્ટ આપ્યો હતો અને ત્યારે એને અમિતભાઈ શાહ સાથે હોટલમાં બેસી અને ત્યાં એમની મિટિંગ કરી લીધી અને જાહેરસભામાં એવું બોલ્યા કે હિન્દુ મુસ્લિમનો દંગો થઈ ગયા તો માનમન મારી નેવું સોમનાથની પ્રજા એ દંગાથી બચી અને મેં ત્યાં શાંત કર્યું અને 2017માં મારી જીત થઈ. 2022માં હમણાં કંઈક બે દિવસ પહેલાં મુસ્લિમ સમાજમાં મિટિંગ કરી ત્યાં પણ મારા વિશે બોલ્યા, કાલે પણ મારા વિશે બોલ્યા, કારણ કે એ એટલે બોલે છે કે ભાજપને ઇશારા કરે છે. એમના ધંધા છે એ 2 નંબરના લીઝના ધંધાઓ છે અને એ ધંધાઓ જો એ ભાજપને ઇશારે કામ ન કરે તો બાકીની જિંદગી એને જેલમાં કાઢવી પડે એટલે ભાજપને ઇશારે એ મને બદનામ કરવા માટેનો આ પ્રયત્ન કરે છે. અને એ જો ખાસ કરીને હીરાભાઈ જોટવાને જીતાડવા માગતા હોય તો અત્યારે આ બધું કરવાથી જે સમજી લો કે મારા ચાહકો કે જે કંઈ મારું મને લાગતા હોય જેના હું કામ કરતો હોય એ નારાજ થાય તો એ હીરાભાઈને જ નુકસાન થાય છે. એટલે મને 100% હું કહી શકું કે આ ભાજપને ઇશારે અને હીરાભાઈને નુકસાન કરવા માગે છે અને ભાજપને ઇશારે આ કરે છે. અને હું તો કોંગ્રેસ પાર્ટીનો છું, કોંગ્રેસ પાર્ટીમાં રહેવાનું છે. મને તો લાખો રૂપિયાની ઓફર 2022માં કેબિનેટ મિનિસ્ટર પદ, સંસદ પદ આવું બધું પણ આપેલું પણ હું મારી 22 વર્ષની ઉંમરથી કોંગ્રેસ પાર્ટીમાં જોડાણું ક્યારે કોઈ પાર્ટી બદલી નથી, બદલવાનું પણ નથી. ને આપનો વિમલ ચુડાસમા કોંગ્રેસનું કફન ઉઠીને જવાનું છે આ વિશ્વાસ આપું છું.